જે અંદર જાય છે તેને બહાર આવવું જ પડે. એક બાળકના જીવનમાં આ સચ્ચાઈનું એક અલગ જ અર્થ છે. તમને જોઈતી હર સપ્લાય ભેગી કરીને શરૂઆત કરો. તમને જોઈશે ઘણા બધા બેબી વાઇપ્સ, ડાયપર્સ. અગર તમારા બાળકને ડાયપર રેશની પરેશાની છે તો રેશ ક્રીમ હાથમાં રાખશો, એક સુરક્ષિત જગ્યામાં ગોઠવશો. દિવસમાં 10 જેટલી વખત બેબી પેશાબ કરી શકે છે અને લગભગ હર ફીડ બાદ પેટ સાફ કરશે. હર માતા પિતા તમને એ વાતની ખાતરી આપશે કે અગર તમારા ઘરે બાળક છે તો સૌથી વધુ સમય તેના ડાયપર બદલવામાં જશે. પ્લાસ્ટિક લાઇનિંગ વિનાનું અને પરફ્યુમ વિનાનું ડાયપર વાપરશો જેથી તમારા બાળકની કોમળ ત્વચા સુરક્ષિત રહે. બેબી વાઇપ્સ વડે તમારા બેબીને હળવેથી લૂછો. ડાયપર રેશ ક્રીમ લગાવો જેથી રેશિસ મટે પણ અને થાય નહીં. એક નવું ડાયપર ખોલો અને પાછળનો અડધો ભાગ તમારા બેબીની નીચે મૂકો. પાછળના અડધા ભાગનો ઉપરનો અડધો ભાગ તમારા બાળકની કમર સુધી આવવું જોઈએ. સાફ ડાયપરનો આગળનો અડધો ભાગ ખેંચીને બેબીના પેટ સુધી ખેંચો. બંને બાજુ ડાયપરને ટેબ વડે જોડો. જરૂર લાગે તો એડજસ્ટ કરો જેથી એક કમ્ફર્ટેબલ ફિટ મળે. ડાયપર હુંફાળું હોવું જોઈએ પણ એટલું ટાઈટ નહીં કે જેથી ચપટી ભરાય. ખાતરી કરો કે ટેબ્સ બેબીની ત્વચા પર નથી ચોંટેલ. ડાયપર બદલતી વખતે અગર તમારું બાળક ખોટી હલફલ કરે તો એને એક રમકડું આપો જેથી તમારું કામ આરામથી પૂરું થાય. હિમાલયા બેબી ડાયપર્સ, જેન્ટલ બેબી વાઇપ્સ અને ડાયપર રેશ ક્રીમ કુદરતી ઘટકોથી રચેલ છે જેથી તમારા બાળકને હળવું અને અસરદારક કેર મળે જે હાનિકારક કેમિકલ્સથી મુક્ત છે, તમારા બાળકની સેન્સિટિવ સ્કિનને સુરક્ષિત રાખે છે અને કોમળ અને લચકદાર રાખે છે.